પેટલાદ કોર્ટ કમ્પાઉન્ડમાં નગરપાલિકાના અધ્યતન ભવનનું નવનિર્માણ કરવામાં આવતા આજે દંતાલી આશ્રમના સ્વામી સચિદાનંદજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી, મંત્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ સાથે સ્થાનિક રાજકીય અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સદનનું સુંદર મકાન આજે આપણને પ્રાપ્ત થયું છે. 2,61,00,000 જેટલી માતબર રકમ આપણને આ સુંદર મકાન બનાવવા માટે આપણી રાજ્યની સરકારે આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબે આપણને આપી છે. આ તબક્કે આપણે રાજ્ય સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે પણ રાજ્ય સરકારનો આભાર માનું છું કે આટલી મોટી રકમ આપણને આ મકાન બનાવવા માટે આપી છે. જે રીતે આપણી રાજ્યની સરકાર આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વ હેઠળ કે કેન્દ્રની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે આજે રાજ્યમાંના કેન્દ્રમાં છે, એમની પણ અનેક યોજનાનો લાભ આપણને પેટલાદ નગરમાં પ્રાપ્ત થયો છે. પછી લાઇટ હોય, પાણી હોય, રસ્તાઓ હોય, મકાનો હોય, અનેક વિકાસના કામ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત થયો છે. એમાં વિકાસનું એક પીછું આજે ઉમેરાયું છે અને આપણને સુંદર મકાન પ્રાપ્ત થયું છે. એટલે આ તબક્કે નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન, એમની આખી ટીમ, પૂર્વ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, એમના સૌ પૂર્વ આપણા પદાધિકારીશ્રીઓ, એમના થકી આ નગરના છેવાડાના વ્યક્તિને સરકારની યોજનાનો લાભ પ્રાપ્ત થાય એવા પ્રયત્નો આપણે સાથે મળીને કરીએ. અને આ તબક્કે હું ફરી એક વખત આપણા રાજ્ય સરકારનો આભાર માનું છું.